કેશોદમાં નગરપાલિકા કચેરીએ જીવદયા પ્રેમીઓના ધરણા પ્લાસ્ટિકનું વેચાણ બંધ ન કરાવી શકતી નગરપાલિકાને ગાયના પેટમાંથી કાઢેલા પ્લાસ્ટિકનો ઢગલો ચીફ ઓફિસર સામે રજૂ કર્યો અને મૂગા પ્રાણીઓ પર કુર્તા કરનાર સામે પગલાં ભરવાની માંગ સાથે ચીફ ઓફિસર કચેરી સામે શરૂ કર્યા ધરણા. કેશોદ શહેરમાં પ્લાસ્ટિકનો બે રોકટોક વપરાશ થઈ રહ્યો છે. જે પ્લાસ્ટિકનો કચરો બજારોમાં રજડતો હોય, જે પ્લાસ્ટિક ખાવાથી અનેક ગાયો બીમારીના કારણે રીબાઈ રીબાઈને કમોતે મોતને ભેટે છે. નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેચાણ બાબતે આંખાડા કાન કરી રહી હોય ત્યારે અગાઉ પણ પ્લાસ્ટિક વેચાણ બાબતે જનતા રેડ કરી પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગાયોના પેટમાંથી કાઢેલા પ્લાસ્ટિકનો ઢગલો ચીફ ઓફિસર સામે રજૂ કરી જીવદયા પ્રેમીઓ રોષ હતો, તેમજ ભારતીય કાયદાનો ભંગ કરીને કેશોદ નગરપાલિકા કચેરી દ્વારા રજાના દિવસે પણ મૂંગા પ્રાણીઓને પકડી તેના ઉપર વધારે પડતો ત્રાસ આચરતા હોય, જે બાબતે તપાસ કરી જવાબદાર સામે કાનૂની પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ પીઆઈની લેખિતમાં રજૂઆત કરી મૂંગા પ્રાણીઓ સામે ત્રાસ આપનાર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી છે. જ્યાં સુધી નગરપાલિકા તંત્ર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી જીવદયા પ્રેમીઓ દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. અમારી માંગણી એવી છે કે કેશોદ નગરપાલિકા 2016 મોદી સરકારનો પરિપત્ર છે પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ, ખુલ્લેઆમ મળે છે અને અમારી ગાયો રીબાઈ રીબાઈને કમોતે મરે છે. આ પરિપત્ર મોદી સરકાર શું કરવા આ લોકોને હપ્તા ખાવા માટે આપ્યો છે કે કામગીરી કરવા માટે આપ્યો છે? અને બીજા નંબર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે કૂતરાઓને પકડવા માટે બટરફ્લાય નેટ આવે છે, એની જગ્યાએ કૃતાપૂર્વક કૂતરાઓને પકડી અને કોઈપણ જાતની રહેવા ખાવા પીવાની વ્યવસ્થા વગર જંગલની અંદર હિંસક પશુઓ કોળીઓ બનાવે છે. અમારી માંગણી છે કે આની તમામ પ્રકારની તપાસ થાય અને જે જે લાગતા વળગતા અધિકારીઓ એના પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. અને અત્યારે અમે ધરણા ઉપર બેઠા જ્યાં સુધી અમને જવાબ નહીં મળે અને આના ઉપર FIR દાખલ નહીં થાય ત્યાં સુધી અમે હલવાના નથી.